तो स्टेमिना जाळवी अने हास्य साथे तमे कार्यक्रम करो छो अने बधा एम भी कहता होय छे भगतजी तमे गाओ त्यारे हसता हसता गाओ छो, पण एक वात ए छे के नरसिंह मेहताए कोई दी उदास थईने गायुं ज नहोतुं, जे दी बैरू मरी गयुं ते दी नरसिंह मेहता एवुं कीधुं, भयुं भळुं थयुं भांगी जंजाळ सुखे भजशुं सी गोपाळ, एटले ते दी नरसिंह मेहता उदास थया नहोतो तो मारे क्यां मरी गयुं पेला એટલે દાંત કાઢીને જ ગાવાનું હોય ભલામણ, અને ભગવાનનું ભજન તો આનંદમાં જ કરવાનું હોય, વિલા મોઢે કઈ ભજન થાય નહીં. એટલે મેં હરિરામ બાપાનું જે કીર્તન કીધું લીધી રે વિદાયુ, અહીંયા મોજ લૂંટવાની વાત છે, ભજન કરવાની વાત છે, એક મિનિટ માટે પણ ઉદાસ થવાનું નથી, હરિરામ બાપા એ આપણી વચ્ચે જ છે, એ ભૂલવાનું નથી, એટલે મોજથી જ બધા કીર્તનો ગાવાના છે. મીરાને જેદી એની માએ એવું કીધું કે મીરા આ ઓલો ઢીંગલો પડ્યો, આ ઓલો કૃષ્ણ રહ્યો ને એ જ તારો પતિ, બીજો કોઈ નહીં. મીરાએ પૂછ્યું કે માં મારો પતિ કોણ, દીદી પ્રભુ કૃષ્ણની મૂર્તિ બતાડીને એની માએ એવું કીધું મીરા એ તારો પતિ, જા એને મેળવવાના પ્રયત્ન કરવા મળ. તેદી મીરા ઘેલી થઈ અને કેદી ઠાકરને પામું, કેદી હરિને પામું એ જ વાત લઈને બેઠી, અને પછી તો મીરાને પરણાવવામાં આવ્યા, રાજમહેલના રાણી બન્યા, પણ એ પ્રભુના ભજનની મસ્તી એના જીવનમાંથી ગઈ નહીં. અને રાણાએ પછી મીરાના મૃત્યુ સુધીના ઘણા બધા પ્રયત્નો કર્યા કે આ કરું એટલે મીરા મરી જાય, એ મીરાને ઝેર ખવડાવી દઉં એટલે મીરા મરી જાય, મીરાને અગ્નિદાહ કરાવી દઉં એટલે મીરા મરી જાય, પણ દરેક જગ્યાએ મારો ઠાકર આવી અને મીરાની રક્ષા કરી ગયો. એવી જ રીતે પ્રભુએ ધ્રુવની પણ રક્ષા કરેલી, એવી જ રીતે પ્રહલાદની પણ રક્ષા કરી, એવો મારો ઠાકર દયાળુ છે. મીરાબાઈ ને રાણાજીએ જેદી જેદી ઝેર મોકલા ને તેદી મીરાબાઈ ખૂબ રાજી થયા, કારણ કે એને ખબર હતી કે મારું દુઃખ દૂર કરવા રણછોડ રાય પધારશે અને હમણાં મને દર્શન દેશે, એવી આશ સાથે મીરા હસ્તે મોઢે ઝેર પીતી. દુઃખ આવ્યું હતું ને ઝેર પીધું એવું નહોતું, ભગવાનના દર્શન પામવા માટે ઝેર પીવું હતું મીરાને, અને પ્રભુએ અમૃત બનાવ્યા. એટલે મીરાબાઈ વારે વારે ગાતા, રાણાજી ને કેજો ફરી ઝેર મોકલે રે, મીરાબાઈ કરે રે મનવાર, ઝેર ને જીરવવા વાલો મારો આવશે રે, આત્માન એનો છે એતબાર, રાણાજી ને કેજો ફરી ઝેર મોકલે રે. એ જી હૈયું રે ઠરે છે ઓઠે ઝેર જીર તારે, ને રૂવે રૂવે દીવડા ઝુકાય, વાલીડા ને વરી ઓઢું એની ચૂંદડી રે, નહીં કોઈ દૂજાની મને આશ, રાણાજી ને કેજો ફરી ઝેર મોકલે. એ આ ઝેર પીવાથી રાણો મળતો હોય તો આ એક કટોરો નહીં, રાણાને કયો 10 કટોરા મોકલે. પ્રભુના દર્શનથી મીઠું અમૃત એ આ ઝેરનો નાશ કરી અને મને પ્રભુનું મોટું સુખ આપશે. એ બળ સાથે મીરાએ ઝેરના ઘૂંટડા પીધા, મીરાને આખા નગરે આખા એ રાજ્યએ ગાંડી કીધી, અને તેદી મારો ઠાકર રાજી થઈ. દ્વારકાધીશ ખૂબ મૂર્તિમાંથી બહાર આવી અને મીરાને ગ્રહણ કરે. ન ભૂલીએ, મીરા પણ આપણામાંથી જ એક હતા, મીરા નરસિંહ મહેતા પણ આપણામાંથી એક હતા, સંત તુકારામ એ પણ આપણામાંથી એક હતા, શબરીબાઈ પણ આપણામાંથી એક હતા, એને ભગવાન મળી ગયા. અને મને અને તમને હજી ભગવાનના રાહે ચડવાના સંકલ્પ પણ થતા નથી, થોડું પાછું વળવાની જરૂર છે વાલા ભક્તજનો. જો કે તમે બધા ભજન કરી રહ્યા છો, ઘણા બધા વક્તાઓ કહેતા હોય કથામાં કે ઘોર કળિયુગનો વાયરો વાય રહ્યો છે, પણ જસદણમાં કળિયુગ નામની વસ્તુ નથી મળી, સતયુગ જેવો માહોલ છે. આવું ભજન બીજે ક્યાં થાય? આવું ભજન થતું હોય ના કળિયુગ ઉભો રહે? તેવડ છે ભલામણા, જાડાનો થઈ જાય કળિયુગ અહીંયા ઉભો રહેતો, કળિયુગની વાત જ નથી.
ખરેખર હું બાકી આજો આ જુવાન બહેનો બધા બેઠા છે ને એ કઈ આવી રીતે રાસ રમે નહીં દેશી પદ્ધતિથી સમજાણું શરમ આવે ભલા માણા કપડા વિખાઈ જાય મેકઅપ વિખાઈ જાય ઘણા બધા પ્રોબ્લેમ એટલે અહીંયા સતયુગ છે મારા બાપ બીજી કોઈ વાત નથી અને હરિરામ બાપાએ જે ભજનની ટેવ પાડી ને એ હજી એમનેમ જળવાઈ રહી છે એટલા માટે આપણે બધા ભજન કરીએ છીએ બે ત્રણ ફરમાઈશ બીજી પણ આવી ગઈ છે મને લઈ જા ને તારી સંગાત સુંદર મજાની ફરમાઈશ આવી છે પણ એ પેલા હા નંદલાલા ને પરણા એટલે પ્યારા લાડી પણ આ બધી દીકરીઓની વિદાયમાં પાછા મને બોલાવજો તો અગાઉ બાકી છો ને જી ઘણા હા તો બધા બાકી છે એટલે આ બધી બહેનોના લગ્ન થાય ત્યારે પાછા અમને તેડાવજો એ અંતમાં લઈએ આપણે કઈ વાંધો નથી પણ વાલા ભક્તજનો મનનો મોરલિયો રટે તારું નામ એની પણ એક ફરમાઈશ આવી છે બધા સાથે મળી અને બેઠા બેઠા ગાઈ લઈએ ઓકે પછી પાછો ત્રણ તાલે રાઉન્ડ હું તમને રમાડીશ સુંદર મજાનું ભજન કરીએ ચાર કાળિયા સૂરજ યુગે ને મારી ઉગતી રે આશા સંધ્યા ઢળે ને મને મળતી રે નિરાશા રાત દિવસ હું તો જોઉં તારી વાટ રાત દિવસ હું તો જોઉં તારી વાટ મારી ઝૂંપડી એ આવો મારા મનનો મોરલિયો રટે તારું નામ મારી ઝૂંપડીએ આવો મારા રામ મારી ઝૂંપડીએ આવો મારા રામ સબ ગાઈએ તાલી કે સાથ ખલડીએ મને ઓછું દેખાય છે ખલડીએ મને ઓછું દેખાય છે દર્શન વિના મારું દિલડું દુભાય છે નહીં રે આવો તો વાલા જાશે મારા પ્રાણ મારી ઝૂંપડીએ આવો મારા રામ મારી ઝૂંપડીએ આવો મારા એક વાર વાલા તારી ઝાંખી જો થાય એક વાર વાલા તારી ઝાંખી જો થાય આંસુ ના બિંદુ થી ધોવું તારા પાય માંગુ સદા તમારા ચરણો માં વાય માંગુ સદા તમારા ચરણો માં વાય મારી ઝૂંપડીએ આવો મારા રામ મારી ઝૂંપડીએ આવો મારા રામ મારી ઝૂંપડીએ આવો
दिलाराम बापा ने याद करवा छे एटले ज्योतुरे जगावी अमे जला तारा नाम ने सुंदर मजा नु भजन आपणे लई लईए जलाराम बापा नु त्रण काळी आपी जेटला पण अहींया बैठा छो ने ए प्रसाद लईने जजो तमने एम थाय ने करू आपणे कोक नु केम खाऊ आमां काय होतुं नथी तमे जेना घरे जाओ जेना प्रसंग मां जाओ एनु जमो ने એટલે એના માટે પાંચ માળા કરી નાખવાની એટલે તમારું ઋણ ચૂકતે લ્યો આટલો જ હિસાબ છે બીજું કાંઈ છે નહીં ભલે માળા ન કરો ને એટલે પછી ચાંદલા વાળી સિસ્ટમ કાઢી 51 નો ચાંદલો હો નો ચાંદલો તમે માળા કરો નહીં કોઈ એટલે આમાં કાંઈ નથી બીજું સમજાણું તમને એમ થાય કે ભાઈ આપણે કોકનું અનાજ ક્યાં ખાવું એમાં એવું કાંઈ હોતું નથી માળા ફેરવી નાખવાની અને આ યજમાન પરિવારે તમને ભોજન કરાવ્યું તો તમારું એમનું ઋણ તમારી ઉપર ચડ્યું કે નહીં એટલે તમારે બધાએ આવતી કાલે પણ અહીંયા આવી વિશેષ ભજન કરવાનું એટલે એમનું ઋણ ચૂકતે ભલામણ બીજું શું હોય આમાં કઈ કુદરતને ના બીજો લાંબો ચોપડો છે જ નહીં હો રૂપિયા ચાંદલો પચાસનો ચાંદલો 500નો એ કાંઈ નહીં અહીંયા ભજન કરો એ જમા થાય બાકી બધું અહીંયા ને અહીંયા આવો જલારામ બાપાને આપણે સૌ યાદ કરીએ જ્યોતુરે જગાવી અમે जला तारा नाम जला तारा नाम रे वीरपुर धाम रे ज्योतुरे जगावी में जला तारा नाम रे ज्योतुरे जगा जला तारा नाम नी जला तारा नाम नी रे जला तारा नाम नी रे वीरपुर धाम नी रे ज्योतुरे जगावी में जला राम नाम नी रे ज्योतुरे जगा जला तारा नाम नी तूरे जगावी में जला तारा नाम निजरे जो तूरे जगावी में जला तारा नाम बीजी एक सुंदर मजानी फरमाइश आवी छे ए मने लई जाने तारी संगात के तारा विना गमतू नथी वाला आवे छे तारी बहु याद के तारा विना गमतू नथी मने लई जा हवे लई जा ने तारी संगात के तारा विना गमतू
राजाजी जा हालत थी एवं मात्र गोपीओ जा हालत एवं मां यशोदा ने जावी हालत थी एवं पण मथुरा नगरी मां राजमहल मां प्रभु कृष्ण नी पण एज हालत थी जे दिवस प्रभु कृष्ण ए महल मां पोताना सोनाना थाळ मां माखण जोयु ने तेदी प्रभु नी आंख मांथी आंसुड़ा वहेवा लाग्या मां यशोदा याद आव्या के गौरी गाय याद आवी जे गाय ना दूध पीधा जे गाय ना दूध मांथी दही थई अने माखण खाधा ए गाय प्रभु ने याद आवी प्रभु जी ने जे गोपीओ ना घरे जई बाळ अने जोरी करी जे माखणो खाधा ए याद आव्यु एटले कवि ने गावानो मन थाय के नंदलाला ने माता यशोदा जी हांभळे नंदलाला ने माता यशोदा जी हांभळे नंदलाला ने माता यशोदा जी हांभळे साचा प्रेमनो विरह छे युवान भाईओ अने युवान बहनो प्रेम एक एवी वस्तु छे जे राधा कृष्णनो चरित्र जोईए तो मने अने तमने खबर पड़े जेनी साथे प्रेम थयो जेनी साथे मन मळ्यु जेनी साथे वृंदावन ने विषे प्रभुए रास रच्यो प्रभुने गोकुळ मूकीने जवानुं थयुं प्रेम हतो एटलो ने एटलो ज हतो पण कर्तव्य निभाववा माटे प्रभुने मथुरा जवुं पड्युं हतुं ने એટલે પ્રભુ કૃષ્ણ ગોપીઓને માંડ મનાવી અને પોતાનો રથ આગળ લઈ જાય છે ને એટલામાં
एक झाड़ ना छाए राधा जी उभा उभा रड़ी रहिया छे, मुक भावे रड़ी रहिया छे। प्रभु रथ ऊपर थी उतरी अने राधा जी पासे गया। राधा तमे तो समझो मारे जवु ए खूब जरूरी छे। अने तेदी साचो प्रेम करना राधा ए एटलू ज कह्यु तु, प्रभु तमारु कर्म छे, तमारु कर्तव्य छे, ए तमे निभावा माटे जाओ छो। प्रभु आप सुखे थी पधारो, बस एटलू कहो कि हवे फरीवार क्यारे मळशु। त्यारे प्रभु कृष्ण ए एटलू कह्यु के जरूर राधा आपणे मळीशु, अवधि हुं आपतो नथी, पण जीवन मां एक वखत आपणे मळीशु। वाहला युवानो अने वाहला बहेनो, वाहला युवान भाईओ अने वाहला बहेनो, आ प्रेम छे हो। प्रभु कृष्ण नुं कर्तव्य निभावा माटे જ્યારે પ્રભુ કૃષ્ણને મથુરા જવાનું થયું ને, તેથી રાધાજીએ પ્રેમથી રજા આપી હતી। આજના જુવાનિયાઓના પ્રેમ જેવા નહોતા, હાલ અહીંથી છટકાવી લઈએ, ભાગી જઈએ, જઈએ ગોવાન, જઈએ મુંબઈ, એ પ્રેમ આ નહોતો। બસ પ્રભુ તમારું કર્તવ્ય છે તો તમે નિભાવો। સાચો પ્રેમ જો તમારો હશે તો તમે એકબીજા સાથે એવી વાત કરશો કે જેથી માવતર રાજી થાય, તેથી લગ્ન કરશું। એ બહેનો તમારા લગ્ન બાકી છે, પણ હું ભગવાનને પ્રાર્થના કરું કે કોઈ કપાતરની જાળમાં તમે ક્યારેય ન આવો, તમારા માવતરનું કોઈ દિવસ નામ ન ડૂબે એવું તમારાથી ભૂલ ન થાય। એ તમારા માવતરને કન્યાદાન કરવાના બહુ કોડ છે મારા બાપ, એને એ કોડ પૂરા કરવા દેજો। એટલા માટે ખાસ બહેનોએ જીવન જાળવું। પ્રભુ કૃષ્ણ અને રાધાના ભજનો હું ને તમે સાંભળીએ છીએ, ગાઈએ છીએ, પણ પ્રેમ શું એ મનન તમને ખબર નતી। અને એટલા માટે તે પ્રભુએ ખુદે અવતાર ધારણ કરી, અને પ્રેમ કોને કહેવાય એ રામ હારે પરણા પછી એક દિવસ સીતામાએ સુખનો દિવસ નહોતો જોયો, તો પણ રામને નથી છોડ્યા, તમે એટલો તો વિચારો, એ આપણા ભારત વર્ષની ગરિમા છે। એટલા માટે પ્રેમ વસ્તુ શું છે એ ખાસ સમજો। અને યુવાન ભાઈઓ, આપણા ગુજરાતમાં કહેવત છે કે બાપ કરતા બેટો બધાને ખબર છે, એટલે જો તમે ભજન આજે કરો ને, તમે પાંચ માળા નિત્ય કરો ને, તો તમારા દીકરાને ટેવ પડે, પપ્પા ભજન કરતા હતા એટલે મારે 10 માળા કરવી જોઈએ। તમે દર્શને જતા હો ને રોજ, એટલે તમારા દીકરાને ટેવ પડે કે પપ્પા રોજ મંદિરે જતા, અને અમે પણ હવે એ ચાલુ રાખ્યું છે ડેઇલી અમે બધા ભાઈઓ દર્શન। કહેવાનું કે બાપ કરતા બેટો સવાયો એ ભજનમાં જ નહીં।